કમોસમી વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે અને ચોમાસા પહેલા હાઈવે પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ જેવી માંગ ઉઠવા પામી છે અને જો નહીં કરાય તો આંદોલન થવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। ભર ઉનાળે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને ભર ઉનાળે થયેલું આ માવઠું ક્યાંક જિલ્લામાં નુકસાન વેરી રહ્યું છે તો ક્યાંક ચોમાસા જેવા દ્રશ્યો ઊભા થઈ રહ્યા છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં થયેલા કમોસમી વરસાદે અમદાવાદથી આબુ અને આબુથી અમદાવાદ હાઈવેને પાણી પાણી કરી દીધો છે। માત્ર 10 જ મિનિટમાં થયેલા વરસાદી ઝાપટાને પગલે હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો છે તો સ્થાનિકોને મુશ્કેલીઓ ભોગવવાનો પણ વારો આવ્યો છે। મહત્વની વાત છે કે નેશનલ હાઈવે ઉપર સુરમંદિર નજીક વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ રહી છે। જો કે સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆત કરી આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ તો કરાઈ છે પરંતુ કોઈ પણ જાતની તંત્ર દ્વારા વ્યવસ્થા થઈ નથી। તે વચ્ચે જ 10 જ મિનિટના કમોસમી વરસાદમાં હાઈવે પર વધુ એકવાર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે અને રોષે ભરાયેલા સ્થાનિકોએ માંગ કરી છે કે ચોમાસા પહેલાં આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ, નહીંતર સ્થાનિકો આંદોલનના માર્ગે વળશે। ભાઈ, અમને સમસ્યા એ છે કે અમે ઘરાક તરીકે અહીંયા દુકાન ઉપર આવીએ છીએ, અહીંયા 7-8 વર્ષથી આવું ને આવું જ પાણી ભરાઈ જાય છે, અહીંયા ખાડા થઈ જાય છે, ઉપર બ્રિજનું કામ ચાલુ છે, લાગે કરે અને તકલીફ કોણ લે? પ્રશાસન કોઈ જાતની વસ્તુ સમજવા તૈયાર નથી આમાં? અમારે તો બસ રસ્તો તમે કમ્પ્લીટ કરીએ, પણ બીજું કંઈ જોઈતું નથી। મારા અહીંયા દુકાને બહાર પાણી ભરાય છે, છેલ્લા 7 વર્ષથી પાણી ભરાય છે, કોઈ પાણીનો નિકાલ નથી। અમે પહેલાં બી હાલ ઉનાળો છે તો એક ઝાપટું આવ્યું 10 મિનિટ માટે તો આટલું પાણી ભરાઈ ગયું, ચોમાસું આવશે તો મારા અહીંયા શું હાલત થશે? મારે કોઈ દુકાન માટે ગ્રાહક આવશે તો ક્યો જશે મારા દુકાનનો ગ્રાહક? માંગ અમારી એટલી જ છે કે પાણીની નાળું બનાવી આલો, કાં તો રોડ પાકો બનાવી આલો ઉપરથી। અમે પહેલાં બી આલેલું એ અરજી કરાવેલી, કોઈ નિકાલ લાવ્યો નથી રોડ ખાતાવાળાએ। મારું નામ ગુપ્તા ચિરણ સતીશભાઈ।